સજાનંદ વિદ્યાલય, બાપા સીતારામ ચોક, નવા નરોડા, અમદાવાદ. ઓનલાઈન અભ્યાસ શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતી, વિષયાંક કાવ્ય 21, જે ઉર્મી કાવ્યમાંથી લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તેમનું નામ છે ભગવાનનો ભાગ, જેમના આપણે તાસ પ્રથમ અને તાસ બે પૂર્ણ કર્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે તાસ શરૂ કરીશું. તો આપણે પ્રથમ તાસમાં જોયું કે લેખક છે એણે આપણને કઈ રીતે જીવનથી મૃત્યુ સુધીની જીવનશૈલી વિશેની આપણને એણે માહિતી આપી. કવિરામે સ્પારક આપણને એ પણ બતાવ્યું કે જીવનની અંદર સદકાર્ય કરવા અને સમાજની અંદર મદદરૂપ થવું, કુટુંબમાં મદદરૂપ થવું, ગલી મહોલ્લાની અંદર મદદરૂપ થવું, એ રીતે આપણા દેશને પણ આપણે મદદરૂપ થઈ શકીએ એવા કાર્યો કરી અને ભગવાનને ભૂલ્યા વગર સિદ્ધિ પ્રાપ્ત કરવી, ફરીથી શ્રદ્ધા પર ઈશ્વરની રાહ પર ચાલવાની વાત, જે દિશા આપણે બતાવી છે સદકાર્ય કરવા માટે, એના વિશે આપણે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, તાસ બેમાં આપણે આપેલા ઉર્મી કાવ્યને થોડું વિસ્તારથી જોયું કે નાના હતા ત્યારે બધા મિત્રો સાથે મળીને જે બાળપણની મજા લેતા હતા, નિસ્વાર્થ અને નિર્મળ કોમળ ભાવ, જે ઈશ્વર પ્રત્યેની એની શ્રદ્ધા છે, એ ખૂબ વિશ્વાસ સાથે રહે છે. સાથે સાથે બધા જ મિત્રો પોતપોતાનો ભાગ લઈને ઈશ્વર માટેનો ભાગ મૂકીને ચાલ્યા જાય એવી શ્રદ્ધા સાથે કે રાત્રે ઈશ્વર આવે છે, ભગવાન આવે છે છાનામાના અને પોતાનો ભાગ લઈ જાય છે, એ ભાવ એનો બાળપણનો છે. એ યુવા અવસ્થા જ્યારે આવે છે, બાળપણ જ્યારે પૂર્ણ થાય છે, તો એ શ્રદ્ધા શૂન્ય બની જાય છે. જ્યારે યુવા થાય છે, સંઘર્ષ કરે છે, જીવનમાં ઘણું કમાય છે, પણ પોતાના સ્વાર્થને કારણે, અહંકારને કારણે જુદા પડે છે અને ભાગ પાડે છે બધા જેટલું કમાયા છે તેનો, ત્યારે ઈશ્વરને યાદ કરતા નથી. શુદ્ધા, ઈશ્વર એટલે કોણ? આવો સવાલ આપણને કટાક્ષ કર્યો છે કવિ રમેશ પારેખજીએ કે શા માટે મોટા થઈએ છીએ ત્યારે એ સ્વાર્થને કારણે આપણી શ્રદ્ધા છે એ રહેતી નથી. ઈશ્વર એટલે કોણ? આવો સવાલ કરીએ છીએ અને કશા જ સદકાર્ય કરતા નથી. કશા જ સારા કાર્ય, કોઈને મદદરૂપ થવું, સમાજને મદદરૂપ થવું, દેશ માટેનો કોઈ કાર્ય કરવું, આવું શા માટે નથી? લુપ્ત કેમ થઈ જાય છે? યુવા અવસ્થા અને બાળ અવસ્થાની જે બે ઘટનાઓ છે, આ જે વ્યવસ્થાઓ છે, એના વિશે ખૂબ જ સરળતાથી પણ ખૂબ સુંદર અને ખૂબ મોટી વાત આપણને રમેશજી પારેખજીએ કરી છે. આગળ આપણે હવે તાસ 3 છે વિદ્યાર્થી મિત્રો એ શરૂ કરીશું. ચાલો જોઈએ જ્યાંથી આપણે અધૂરું છે ત્યાંથી. આપણે જોયું હતું કે ગર્વખરીના ભાગ પાડે છે જ્યારે બધા ભેગા થઈને પોતપોતાનો, ત્યારે એવું કહે છે કે ભગવાનનો ભાગ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, ત્યારે ત્યાં રબીશ શબ્દનો ઉપયોગ કર્યો હતો. રબીશ એટલે કે વાહિયાત, ફાલતુ જે વાત છે તે. એવી ફાલતુ વાત શું કે ભગવાનનો હિસ્સો એટલે શું? પણ આ રીતે ભગવાનને ભૂલી અને પોતાના સ્વાર્થના કારણે જુદા જુદા હિસ્સા કરે છે. આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા વિદ્યાર્થી મિત્રો, આગળથી શરૂઆત કરીએ. ચાલો ધ્યાન આપો. સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. ક્યારની વાત કરે છે? યુવા અવસ્થામાં, કે ઘણું બધું મેળવ્યું, સુખ આવ્યું, સંપત્તિ આવી, આનંદ આવ્યા, ઉમંગ આવ્યા, ફરવા ગયા, લગ્ન કર્યા, સગાઈઓ કરી, બાળકોને મોટા કર્યા, આ બધું જ કર્યું, ઘણું ઘણું હાથમાં આવ્યું, ઘણો સમય પણ મળ્યો, પણ શું કર્યું? તો કે એ કશાની અંદર કશા જ સમાજને કાર્ય કર્યા નહીં કે જે સમાજને ઉપયોગી થઈ શકે, અથવા તો કોઈ એવા વ્યક્તિને ઉપયોગ થઈ શકે, કોઈનું જીવન આગળ વધારી શકે, એવા કશા જ સારા કાર્ય કર્યા નથી. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુવા અવસ્થા પૂરી થઈ અને વૃદ્ધ અવસ્થામાં પગ મૂકી રહ્યા છીએ ત્યારે
સમજાય છે. ઈશ્વર આવ્યા, સપનામાં આવ્યા, શું કહે ખબર, મારો ભાગ તો લાવ, નાનો હતો ત્યારે તો મારો ભાગ રાખ્યો હતો, હવે મારો ભાગ ક્યાં છે? જો વિદ્યાર્થી મિત્રો, આપણે જીવનમાં કરેલી ભૂલ આ અવસ્થામાં સમજાય. શું કહે છે, જો મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જળ, હવે કશું હાથમાં નથી, ઘણું કમાયો તો ઉમંગ સપના સગાયો પ્રેમ ઘણું ઘણું કર્યું, પણ ત્યારે ભગવાન એટલે કોણ, આવો અહંકાર રાખ્યો યુવા અવસ્થામાં. પણ જ્યારે યુવા અવસ્થા ઢળતી થઈ ત્યારે ભગવાન જ્યારે આ ભાગ માગવા આવે છે કે તે કશા કાર્ય કર્યા, સદકાર્ય કર્યા, મારા કશા કાર્ય કર્યા, મારામાં કંઈ ધ્યાન આપ્યું, સમાજને કશું ઉપયોગી થયો, તો કવિ પારેખજી કહે છે કે ત્યારે બંને હાથ છે પાનખરની ડાળી જેવા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઋતુની વાત છે. પાનખર, પાનખર જ્યારે આવે ત્યારે વૃક્ષ પરના પાનને બધું જ ખરી જાય અને ઝાડ છે ને એકદમ એમનામ ઉજ્જળ રહી જાય છે. આવી જ રીતે હાથ પણ છે ને ખાલી હોય છે, હાથમાં કશું જ નથી, શું કામે નથી, તો કે યુવા અવસ્થાવાળા દીકરાઓને પોતરા પુત્રીઓના બધા ઉમંગ આનંદ જે કર્યા એમાં બધું જ આપી દીધું, હવે મારી પાસે તો કશું છે જ નહીં. ઉજ્જળ પાનખરની ડાળીઓ જેવા એકદમ ઉજ્જળ થઈ ગયા, હાથમાં કશું છે જ નહીં. એકાદ સુકું તરણું નહીં, એકાદ સુકું તરણું એટલે વિદ્યાર્થી મિત્રો કશું જ રહ્યું નથી હાથમાં, આવે કશું જ છે નહીં, શેના ભાગ પાડું ભગવાન સાથે, કશું છે જ નહીં મારી પાસે. જ્યારે નાનો હતો ત્યારે કાતરા બોર જે બી હતું તે ભગવાનના ભાગ માટે એની પાસે હતું, યુવા થયો સ્વાર્થના કારણે પોતાના અહંકાર રૂપી સ્વભાવના કારણે કશું જ સારા કાર્ય કશું જ નહીં કર્યું, પોતાનામાં જ રચ્યો પચ્યો રહ્યો, હવે અત્યારે પોતા પાસે કશું છે જ નહીં, અને ભગવાને કહ્યું મારો ભાગ આપ. હવે કહે છે કે ભગવાનની પાસે હું શું આપે, કશું હોય છે જ નહીં, તો ભગવાન સાથે શેના ભાગ પાડવા એને. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો નાના પણ એની સમજ જે છે એ ખૂબ મોટી અને વિશાળ છે. વિદ્યાર્થી મિત્રો, કશું બચ્યું નથી, પછી કમાયા જ નહીં કશું, અને જે કમાયા એ તો હિસ્સામાં વેચ્યું અને એમાં જ વેડફ્યું, હવે કશું જ રહ્યું નહીં, સતા કશા કાર્ય. અને એ સમયે પછી અવસ્થા વધી છે તો શરીર પણ સાથ નથી આપતું, રહી જાય છે શું, માત્ર આંખમાં આંસુ રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો શું કહે છે, શેના ભાગ પાડું ભગવાન સાથે, આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે યુવા અવસ્થાની અંદર પોતાની પાસે બધું છે ત્યારે એ કશું જ કરતો નથી, કશું જ આપી શકતો નથી, હવે પોતે વેદનામાં આવ્યો છે, દુઃખી થઈ રહ્યો છે, એટલે પોતાના આંસુ છે એ ભગવાનને આપવા અર્પિત કરે છે, પોતાનું દુઃખ ભગવાનને આપે છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુને યાદ રાખો, હરેક આનંદમાં ક્યારે એવું બન્યું તમારો બર્થડે હોય તમે ભગવાનને યાદ કર્યા, મિત્રોને બોલાવશો ને પાર્ટી કરશો ને આ બધું વસ્તુ આપણે કરીએ છીએ આપણા જીવનમાં, પણ જ્યારે કશું દુઃખ કશીક વેદના થાય છે ને ત્યારે આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વરને આપણા દુઃખ આપણા આંસુ જે છે એ આપણે અર્પિત કરીએ છીએ કે ભાઈ તું મારા દુઃખમાં ભાગીદાર છે. એટલે આ જે વસ્તુ છે એ ખૂબ દુઃખનીય છે. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે ભગવાનનો હિસ્સો, ભગવાનની અંદર અતૂટ શ્રદ્ધા છે એ જીવંત રાખો, સળંગ રાખો, એને વિસરી ના જાઓ, કારણ કે જે બી મળ્યું છે આપણું અસ્તિત્વ જે છે એ ઈશ્વરની પ્રેરણા દ્વારા છે, કે જેથી કશા સદકાર્ય કરેલા હોય તો પાછળ ભગવાનને એના ભાગમાં તમે આપી શકો કે પ્રભુ આ મેં સત્કાર્ય કર્યા, આ તમારા ભાગમાં કશુંનું જીવન સુધાર્યું છે, આ તમારા હિસ્સામાં હું તમારો ભાગ આપી શકું છું, મારા જીવનમાં મેં આ કાર્ય કર્યું. પણ અત્યારે તો એની પાસે કશું છે નહીં, એટલે રડી જળજળી આંખમાં પાણી આવે છે, ભગવાન કહે તે મારા માટે કશું કર્યું, મારો ભાગ લાવ, પણ કશું જ નથી, એટલે પોતે રડવા લાગે છે અને એ પોતાના આંસુ જે છે પોતાની વેદના છે એ ભગવાનને આપે છે કે હે ઈશ્વર હું તમને મારા આંસુ જે છે એ હું તમને ભાગમાં આપું. હવે જુઓ ભગવાન શું કહે, વાહ કહી ભગવાન મને અડ્યા, ભગવાન એને સ્પર્શ કરે છે, કહે છે કે સારું, બહુ સારું કાર્ય કર્યું, કંઈ ભગવાન મને અડ્યા, ખંભે હાથ મૂક્યો આંસુ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે માણસ દુઃખી હોય ને ત્યારે તમે એને ખાલી એક સુખદ શબ્દ દ્વારા એને સાથ આપો ને, કશું નહીં હું છું આટલું બી જો બોલીએ ને તો માની લેવાનું કે અડધું દુઃખ છે ને એમને જ
ચાલ્યું જાય. ખંભે હાથ મૂક્યો ભગવાને, કહ્યું, વાહ, મારી ઉજ્જડતાને પંપાડી. એ જે વેદના છે એને પંપાડી, એટલે કે એને સુખદની અનુભૂતિ આપી. મારા ખાલીપાને ભરી દેવો અજાણ્યા મંત્રથી. મને એવો કોઈ મંત્ર આપો, મારું ખાલી મન જે છે, ખાલીપો એટલે પોતાના જીવનમાં ખાલીપો કશું જ છે નહીં, ઈશ્વર એને પંપાડે છે. ખંભે હાથ આપે, એના ખાલીપાને અજાણ્યા મંત્રથી ભરી દેવા કહે કે કંઈ એવું મને દિશા બતાવો કે જેથી મારો ખાલીપો છે ને, મારી એકલતા છે, મારી જે વેદના છે એ બધાને હું વિસરી જાઉં. તેણે પૂછ્યું, કેટલા વર્ષનો થયો તું? ભગવાને એને પૂછ્યું કે તને કેટલા વર્ષ થયા છે? 50નો, હું બોલ્યો, 50 વર્ષનો થયો છું. અચ્છા, ભગવાન બોલ્યા, સોમાંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. વિદ્યાર્થી મિત્રો, જુઓ શું કહે છે, પોતાની ઉજળતા, પોતાની ખાલીપા, પોતાની વેદનામાં ઈશ્વરને પોતાના આંસુ આપી દે છે. ચાલો હવે મારી પાસે કશું છે નહીં, હું મારી વેદના છે ને એ તમને આપી દઉં. ભગવાન તો પણ સ્વીકારે છે, ઈશ્વરની મહાનતા જુઓ. છતાં આપણે સદકાર્યમાં ઈશ્વરને ભૂલી જઈએ છીએ. આ ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે, જે મહત્તા છે વિદ્યાર્થી મિત્રો, એ આપણા આખા જીવનનો સાર છે કે જેને આપણે કોઈ દિવસ વિસરી શકાય નહીં ને ભૂલવા ન જોઈએ. જે ઈશ્વર પ્રત્યે આપણી જે ભાવના છે એ દૂર ન થવી જોઈએ. એ દૂર જે જડતા છે એને કાઢી અને અતૂટ શ્રદ્ધા બાંધવાની વાત છે, એટલે કે સદકાર્ય તરફ વળવાની વાત કરી છે. એણે કહ્યું, ભગવાન, મેં ભગવાન કહ્યું તે 100 વર્ષનો તો થવાનો છો, તો અડધા તો તે ખર્ચી નાખ્યા, 50 વર્ષ તો ગુમાવી નાખ્યા મહેનતમાં, યુવાવસ્થામાં વાપરવામાં, ફરવામાં, આમને તેમને, અને મારો ભાગ તો તે કશો કાઢ્યો જ નહીં. મારા માટેનો ભાગ એટલે કે સદકાર્યો કશા તે કર્યા નહીં, કશું સમાજને મદદરૂપ નહીં થયો, કશી કરે ગલી મોહલ્લામાં મદદરૂપ નહીં થયો, ક્યાંય કોઈ સંસ્થામાં ક્યારેય સારું કાર્ય કર્યું નહીં, તો હવે શું? હવે તો 50 તો એમાં તે વેડફી કાઢ્યા છે, હવે મારો ભાગ તું આપ. હવે અત્યારે તો આપણી પાસે એની પાસે વેદના જ રહી છે, કશું બચ્યું જ નથી. પંતર ખાલી પાનની જેમ, વૃક્ષ જેમ પતઝડમાં ઊભું છે પાનખર ઋતુમાં, એવી રીતે ખાલીપો છે પોતાના જીવનમાં. તો પોતાની વેદનાની અંદર, દુઃખની અંદર પોતાની અડધી જિંદગી છે ને ભગવાનને આપી દે કે હે પ્રભુ, હવે આ વેદનાઓ મારાથી સહન થતી નથી, એટલે હું મારું આયુષ્ય છે ને તમને આપું છું, એ મારો ભાગ. તમે ટપ દઈ ને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન, લ્યો હવે મને મૃત્યુ આપો તો સારું, હવે હું લેવા માંગતો નથી. જુઓ, બાળપણની અંદર એકવાર પૂરા વિશ્વાસની સાથે તમે ભગવાનનો ભાગ કાઢ્યો, યુવા થયા, ભગવાન કોણ આ શબ્દ થયો. જ્યારે યુવાની ઢળતી થઈ વિદ્યાર્થી મિત્રો અને વૃદ્ધ અવસ્થા તરફ વળ્યા, એટલે આપણે જિંદગી છે એ ઈશ્વરના નામ આપી દે છે કે હવે મને જીવવું જ નહીં, તમે લઈ જાઓ, હું દુઃખથી એટલો કંટાળ્યો, આંખની અંદર આંસુ અને વેદનાઓ છે, સદકાર્ય કશા કર્યા જ નથી, એનો અફસોસ પણ એ સમય ચાલ્યો જાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે બચેલું જીવન છે ને એ ઈશ્વરને અર્પણ કરે કે હે પ્રભુ, હું તમને છે ને મારા અડધા વર્ષો છે ને એ હું તમને આપી દઉં છું. હવે જુઓ તો શું થાય, તો કે સદકાર્ય દ્વારા સમાજમાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિ અહીંયા આપણને વ્યક્ત કરે કે સમાજને માટે કશો ઉપયોગ થાવ, દેશના માટે કશો ઉપયોગ કરો, પોતાના જીવને જે ઈશ્વરે આપને અમૂલ્ય આપ્યું છે એનો સદકાર્ય, સારા રસ્તા પર એનો પૂરો ઉપયોગ કરો. એટલે ભગવાનના હાથમાં પોતાનું જિંદગી છે ને, પોતાનું આયુષ્ય છે ને એ આપી દે છે. આગળ જોઈએ, ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. બાળપણની વાત ફરીથી આવી કે મને ખબર છે એ ભગવાન છે ને, ઈશ્વર છે ને, રાતના છાનામાના આવશે અને તેનો ભાગ ખાશે. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું, અહીં જોઉં છું રાહ. ઈશ્વરના રાહ જોઈ રહ્યા છે કે ભગવાન એનો ભાગ લેવા માટે અત્યારે હવે જો આવે ને રાત્રે, તો હું રાહ જોતો પડ્યો છું છાનામાનો, કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને
ક્યારે મારું મને મૃત્યુ મળે, ઈશ્વર મને ક્યારે સાથે લઈ જાય ને, એવી હું રાહ જોઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ સરળ છે પણ અહીંયા ખૂબ વેદના વ્યક્ત થાય છે કે હું રાહ જોઉં છું પથારીમાં પડ્યો પડ્યો, કે ઈશ્વર હે ભગવાન તમે આવો અને તમારો ભાગ લઈ જાઓ. પણ ભાગમાં એણે શું આપ્યું? તો કે મારું જે આયુષ્ય બચ્યું છે ને એ લઈ જાઓ. શું કામે? તો કે જીવનની અંદર રહેલો જે ખાલીપો છે એ પૂર્ણ થઈ જાય. પાનખર ઋતુ જેવું મારું જે જીવન છે અસહ્ય વેદનાવાળું એ પૂર્ણ થઈ જાય. હું તમને હિસ્સામાં મારા બચેલી જે જિંદગી છે, જે આયુષ્ય છે, હું તમને અર્પણ કરું છું. તમે આવો, પોતાના આયુષ્યને ઈશ્વરને આપી દેવા માગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ને કવિએ વિલક્ષણ શૈલીથી આપણે આ કાવ્યને વહેતું મૂકીને આપણે અહીંયા કહ્યું છે. શબ્દોની ખૂબ સરળતા છે પણ એના જે ભેદ છે, એનો મર્મ જે છે, એની સમજ છે ખૂબ વિશાળ છે. ને ક્યારે હું ભગવાનના મોંમાં ઉગડતો ઉગડતો વેદનાના શબ્દો છે, શબ્દો સરી પડે છે. ભગવાન ક્યારે આવે મને લેવા માટે? તો મારું આયુષ્ય છે ને ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી દઉં, અને ક્યારે ભગવાન મને એના મોંમાં લે, હું ઓગળતો ઓગળતો ઈશ્વરમાં સમર્પિત થાઉં. અહીંયા કહેવાનું એ છે વિદ્યાર્થી મિત્રો કે બાળપણથી માંડીને વૃદ્ધ અવસ્થા સુધીના જે કાર્ય છે એ જેટલું નિર્મળ બાળપણ છે એટલી જ નિર્મળતા યુવા અવસ્થાની અંદર ક્યાંય પણ તમે સમાજમાં, ઘર પરિવારમાં, કુટુંબ પરિવારમાં, ગલી મહોલ્લામાં, શહેર માટે, દેશ માટે ક્યાંય ન ક્યાંય ઉપયોગી થાવ. સદકાર્ય માટે કરો કે જેથી ઈશ્વરનો ભાગ નીકળે અને ઢળતી અવસ્થાની અંદર આપણી આંખની અંદર જળજળિયા ન રહે. અને ઈશ્વરને જિંદગી નહીં પણ ઈશ્વરને સદકાર્ય એના ચરણોમાં અર્પણ કરવાનો ભાવ રાખો. ઈશ્વર તરફની શ્રદ્ધા છે એ જે શ્રદ્ધા છે એ પરિપૂર્ણ અડગ પૂરા વિશ્વાસ સાથે પૂર્ણ કરવું, એવું અહીંયા ઈશ્વર સાથે પુનઃ મિલન આપણને કવિ રમેશ પારેખજી કરાવડાવે છે. વિદ્યાર્થી મિત્રો, કે આપણે આ કાવ્ય દ્વારા એ વસ્તુને સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ઉર્મિ કાવ્ય જે છે 21 ભગવાનનો ભાગ એ પૂર્ણ થાય છે એટલે એનું સ્વાધ્યાય નોટમાં લખેલું. વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.